હેલો ફ્રેન્ડ્સ હું છું વિશાલ અને ફોર્ટ ઇન્ડિયાની કડીમાં ફરી એકવાર આપ દોસ્તોનું હાર્દિક સ્વાગત છે ચર્ચા કરવાની છે ફરી એકવાર નવા જિલ્લા વિશે અને જિલ્લાનું નામ છે છોટાઉદેપુર જિલ્લો અગાઉના લેક્ચરમાં આપણે એક મહત્વનો જિલ્લો ચર્ચા કરી કે જિલ્લાનું નામ હતું અરવલ્લી જિલ્લો ઓકે છોટાઉદેપુર જિલ્લો ક્વેશ્ચન છે ફ્રેન્ડ્સ ગુજરાતનો એકમાત્ર જિલ્લો કે જ્યાં ખનીજમાં ફ્લોઝપર એન્ડ રાઠવાના જે ભીંતચિત્રો જે વિશ્વ પ્રખ્યાત છે તે કયા જિલ્લામાંથી મળી આવે છે અને આન્સર છે આપણું એઝ ઇટ ઇઝ છોટા ઉદેપુર ઓકે ઓકે હવે ફ્રેન્ડ્સ થોડુંક ક્વેશ્ચનને સમજીએ કે ગુજરાતનો એકમાત્ર જિલ્લો ઓકે એમાં ફ્લોપર અને રાઠવાના ભીંતચિત્રો ફ્રેન્ડ્સ આ જે બંને વસ્તુઓ છે બંને જે કહી શકાય કે ફ્લોપર અને રાઠવાના ભીંતચિત્રો છે વિશ્વકક્ષાએ પ્રખ્યાત છે જો એક સેન્ટર્સમાં કહું તમને તો જે ફ્લોસ્પરનો જે જથ્થો છે વિશ્વ લેવલે જો સૌથી વધુ જે જગ્યાએ મળી આવતો હોય ને તો તે છે આપણા છોટાઉદેપુર જિલ્લામાં સાથેની સાથે જો આપણી ભારતીય સંસ્કૃતિ ગુજરાતની સંસ્કૃતિને અનુલક્ષીને જો એક ક્વેશ્ચન હોય તો એ છે રાઠવાના ભીંતચિત્રો થોડુંક હિંડથી સમજીએ ફ્રેન્ડ્સ તો અહીં જે આદિવાસી પ્રજાતિ છે જે રાઠવા નામની જે આદિવાસી પ્રજાતિ છે કોમની તેમના ભીંત ચિત્રો ખૂબ જ ફેમસ છે એકચ્યુઅલી ભીંત ભીંતચિત્રો એટલા માટે ફેમસ છે જનરલી ભીંત ચિત્રો તો અલગ અલગ કલાકૃતિથી બનાવેલા હોય છે પણ તો આ જે રાઠવાના ભીંત ચિત્રો છે તે જે આ કલાકૃતિ જે પંજો છે આપણા હાથનો એ પંજાથી અલગ અલગ પેટર્નથી બનાવવામાં આવે છે એક તદ્દન અલગ જ પેરણાથી બનાવવામાં આવે છે બસ એના જ કારણે આ રાઠવાના ભીંતિચિત્રો વિશ્વ વિખ્યાતે પ્રખ્યાત છે તો બસ આને અનુલક્ષીને પણ છોટાઉદેપુર જિલ્લો મહત્વનો છે આની સાથે સાથે ફ્રેન્ડ્સ આપણે જે ખનીજની વાત કરી જે ફ્લુસપાર વિશ્વમાં સૌથી વધુ મળી આવતું સ્થળ એટલે કે છોટાઉદેપુર જિલ્લો ખનીજને અનુલક્ષીને મેં તમને બીજું એક ઓપ્શન આપ્યો છે આ દેવગઢ બારિયા દેવગઢ બારીને આપણે કેમ સમજીએ છીએ પહેલું જ વસ્તુ તો એ કે તે કયા જિલ્લામાં આવેલું છે આપણને ખ્યાલ હોવો જોઈએ એક વેપારી અને ખૂબ જ મહત્ત્વનું મથક છે એટલા માટે મુખ્ય મથક પણ કહી શકીએ આપણે એને તો દેવગઢ બારી આવેલું છે દાહોદ જિલ્લામાં આવેલું છે ઓકે તો ફ્રેન્ડ્સ તમને જો ખ્યાલ હોય કે આપણે જિલ્લો પૂછાયો છે અને આપણને ખબર હોય કે આ જિલ્લો નથી તો ઓટોમેટિક આપણે કહી શકીએ આ જિલ્લો આ આન્સર ન હોઈ શકે બરાબર તો દેવગઢ બારીયામાં જે સૌથી જે કહી શકાય કે ફેમસ છે એના માટે છે તો એ છે ગ્રેફાઇટ માટે જો ગેરફાઇટ વ્યવસ્થિત પ્રમાણમાં મળી આવતું હોય ગુજરાતમાં તે સ્થળ છે ગુજરાતનું દેવગઢ બારી એ પણ દાહોદ જિલ્લાનું ઓકે તો ફ્રેન્ડ્સ આ પણ એક મહત્ત્વની વસ્તુ છે હવે ફ્રેન્ડ્સ આપણે થોડુંક આગળ આવીએ તો દાહોદની તો આપણે ચર્ચા કરી ચૂક્યા છીએ જિલ્લામાં ડીપમાં ચર્ચા નથી કરવાની પરંતુ આજે ક્ષિપ્ર વિજય છે તેના આપણે ક્યાં કરી કનેક્ટ કરીશું થોડુંક યુનિક ક્વેશ્ચન છે જિલ્લા માટે ક્ષિપ્ર વિજય ભૂમિ ક્ષિપ્ર વિજય એટલે કે એક આંદોલનને આપેલું નામ અને ભૂમિ એટલે કે જે તે સ્થળનું નામ છે ક્ષિપ્ર વિજય ક્ષિપ્ર વિજય સાથે સંકળાયેલો છે આખો ગાંધીયરા કે જે ગાંધીજી દ્વારા એક બોરસદ સત્યાગ્રહ કરવામાં આવ્યો હતો એ બોરસદ સત્યાગ્રહ અંતર્ગત જે મહાદેવભાઈ દેસાઈ મહાદેવભાઈ દેસાઈ કોણ હતા મહાદેવભાઈ દેસાઈ એ ગાંધીજીના અંગત મંત્રી હતા એ મહાદેવભાઈ દેસાઈ દ્વારા જે બોરસદ સત્યાગ્રહ જે સફર થયો તેને નામ આપવામાં આવ્યું હતું ક્ષિપ્ર વિજય અને ક્ષિપ્ર વિજય એટલે ક્ષિપ્ર વિજય ભૂમિ એટલે કે આપણે એને બોરસદ પણ કહી શકીએ બોરસદનો આપણે એરા સમજતા હોય તો આપણે થોડુંક એક બે હિંટ દ્વારા એને એનું ઓવરવ્યુ એટલે મતલબ કે પરીક્ષાના અંતર્ગત જે ક્વેશ્ચન હોય તે આપણે સોલ્વ કરવા નિવારે છે તો આજે બોરસદને સંકળાયેલા ક્વેશ્ચન કયા હોઈ શકે તો બે વસ્તુ મહત્વની છે કઈ રીતે તો પહેલાં તો કે બોરસદ આવ્યું તો આજે બોરસદ આવેલું છે ત્યાં ક્યાં આવેલું છે બુરસદ આવેલું છે આણંદ જિલ્લા ખાતે આવેલું છે બુરસદ બુરસદ સાથે સંકળાયેલા બે મહત્ત્વના ક્યુસન પહેલી વસ્તુ કે તે બોરસદે બુરસદ સત્યાગ્રહ સાથે સંકળાયેલો છે કે જે હેડિયાવીરો એટલે કે જે બહારવટીયાઓને કારણે જે પ્રોબ્લેમ થયા હતા એ પ્રો જે બહારવટીયાઓને કારણે જે પોલીસ કહી શકાય પોલીસ સંરક્ષણ વધારવામાં આવ્યું અંગ્રેજો દ્વારા અને તમામ પોલીસ સંરક્ષણનો જે ખર્ચો છે તે કોને ઉપર નાખવામાં આવ્યો તે જાહેર જનતા ઉપર અને તેના જ અંતર્ગત એક આંદોલન થયું તેને આપણે બોરસદ સત્યાગ્રહ તરીકે ઓળખીએ છીએ બોરસદ સત્યાગ્રહમાં જો મેક્સિમમ ભાગ ભજવ્યો હોય તે છે ખેડાના ખેડાના જે વસો નામનું જે ગામ આવ્યું વસોના રસોના દરબાર એટલે કે ગોપાળદાસ દ્વારા ગોપાળદાસ દ્વારા તો ગોપાળદાસ એ તેમની સંગ્રામ સમિતિના અધ્યક્ષ કોણ બન્યા હતા એ પોતે ગાંધીજી બન્યા હતા ગોપાલદાસની જ્યારે જ્યારે વાત કરીને તો ફ્રેન્ડ્સ એક વસ્તુ આપણે ખાસ ધ્યાન રાખવાની ગુજરાતની સંસ્કૃતિને અનુલક્ષીને અને તે છે કાસ્ટ કલા નમૂનો કાષ્ટકલા નમૂના આપણે ખેડા જિલ્લામાં ચર્ચા કરી ચૂક્યા છીએ ફરી એકવાર રિવાઇઝ કરીશું કે કાષ્ટકલા નમૂનો ઉત્તમ એટલા માટે મહત્વનો છે કે કાષ્ટકલાનો ઉત્તમ નમૂનો એટલે કે ગોપાળદાસની જે હવેલી છે તે ઓકે તો મિત્રો આટલી બધી મહત્વની વસ્તુ તેના અંતર્ગત છે પણ તો આપણે આ ઓપ્શન પછી ચર્ચા કરીશું અત્યારે આપણે આવીએ આપણા મેઇન ટોપિક ઉપર એટલે કે ઉદેપુર જિલ્લો બે ક્વેશ્ચનને આપણે મતલબ કે બે કન્સેપ્ટ થોડોક એવો સમજી ચૂક્યા બે પોઈન્ટ દ્વારા હવે છોટાઉદેપુર જિલ્લાની વાત કરીએ તો પહેલી શરૂઆત આપણી થાય છે કે તેની રચનાથી રચના ક્યારે અને કઈ રીતે થઈ હતી તો કે છોટાઉદેપુર જિલ્લાની રચના પંદરમી ઓગસ્ટ બે હજાર તેર કે જે સાત નવરીચી જિલ્લા હતા તે પૈકીનો એક જિલ્લો હતો છોટાઉદેપુર જિલ્લો તો સ્વાભાવિક વસ્તુ છે કે કયા જિલ્લામાંથી અલગ પડેલો આ જિલ્લો છે તો તે છે વડોદરા જિલ્લામાંથી અલગ પડેલો જિલ્લો એટલે છોટાઉદેપુર જિલ્લો તો છોટાઉદેપુર જિલ્લો એટલે કે વડોદરામાંથી અલગ પડેલો જિલ્લો જે નરેન્દ્ર મોદી સરકાર સમયે જે બનાવવામાં આવ્યો તો તે સાથેને સાથે જો તેની બોર્ડરોની વાત કરવામાં આવે ઘણીવાર પૂછાય છે તો આજે થોડુંક અલગ સમજીએ ફ્રેન્ડ્સ તો છોટાઉદેપુર જિલ્લો બે પ્રકારે એક તો બે તો બે સ્ટેટ સ્ટેટવાઇઝ બોર્ડરોને ટચ થાય છે અને બે ચાર છે તે ડિસ્ટ્રિક્ટ વાઇઝ જિલ્લા મતલબ બોર્ડરોને ટચ થાય છે રાઈટ ઓકે જિલ્લા જિલ્લાકીય બોર્ડરોને ટચ થતો તો કયા કયા તો જિલ્લાઓમાં ફ્રેન્ડ્સ વાત કરીએ તો પહેલું છે કે નર્મદા બીજું છે દાહોદ ત્રીજું છે વડોદરા અને ચોથું છે પંચમહાલ ફરી એકવાર પંચમહાલ વડોદરા દાહોદ અને નર્મદા આ ચાર જિલ્લાઓને ટચ કરે છે આ છોટાઉદેપુર જિલ્લો અને જો સ્ટેટની વાત કરીએ તો એ છે મહારાષ્ટ્ર સ્ટેટ અને બીજું છે મધ્યપ્રદેશ સ્ટેટ આ બેને ટચ કરે છે આ છોટાઉદેપુર જિલ્લો રાઈટ ઓકે હવે ફ્રેન્ડ્સ આપણે થોડુંક અલગ પ્રયત્નથી સમજીએ તો આજે આપણે થોડીક સમજવાની છે કે આજે આપણે મતલબ છોટાઉદેપુર જિલ્લાને આજે આ ચાર જિલ્લાઓ ટચ કરે છે તો ચાર જિલ્લાઓને બીજા કયા બોર્ડર્સ ટચ કરે છે જોઈ લેવાનું થોડુંક તો નર્મદા જિલ્લાની વાત કરીએ તો નર્મદા જિલ્લાને ટોટલ ચાર જે જિલ્લાઓ છે ટચ કરે છે કયા કયા તો એક તો છે છોટાઉદેપુર પોતે બીજો છે મહી મહી મતલબ મહીસાગર ત્રીજું છે પંચમહાલ અને ચોથું છે વડોદરા છોટાઉદેપુર મહી મહીસાગર પંચમહાલ અને વડોદરા દાહોદની વાત કરીએ તો દાહોદને આપણે ચર્ચા કરી ચૂક્યા છીએ અગાઉના લેક્ચરમાં તો દાહોદને કયા ટચ કરે છે તો એક તો છે પંચમહાલ બીજું છે મહીસાગર ત્રીજું છે છોટાઉદેપુર અને બસ આ ત્રણ ત્રણ ચાર જિલ્લાઓ છે તે એને ટચ કરે છે ઓકે તો ફ્રેન્ડ્સ આટલું તમે રિવાઇઝ કરી શકો છો જાતે એકચ્યુઅલી કારણ કે વડોદરા જિલ્લાની આપણે ત્રીજું લેક્ચર બાકી છે અને પંચમહાલ જિલ્લાને ડિસ્કસ કરી નથી એટલા માટે ઓકે ફરી ટોપિક પર આવીએ છોટાઉદેપુર જિલ્લા આપણે વાત કરીએ કે કયા જિલ્લાઓને ટચ કરે છે નેક્સ્ટ વાત કરીએ તો મહત્ત્વની નદીઓને અંતર્ગત તો મહત્ત્વની નદીઓ જે છોટાઉદેપુરની છે તે છે નર્મદા ઓરસંગ અને ત્રીજી છે હિરણ નદી નર્મદા નદી નર્મદા નદીની વાત કરીએ તો આપણને એક વસ્તુ યાદ આવી જોઈએ કે તે છે એનું સ્થાન અને એ છે આજે બે સ્ટેટની જે બોર્ડર રડે છે છોટા જિલ્લાની છોટાઉદેપુર જિલ્લો અને આજે એની બે સ્ટેટની જે બોર્ડર અડે છે એને મહારાષ્ટ્ર એને મતલબ મધ્યપ્રદેશ અને મહારાષ્ટ્રની તો અહીંયા જે આખું સંગમ સ્થાન છે તે છે હાફેશ્વર અને હાંફેશ્વર ખાતેથી નર્મદા નદી એન્ટર થાય છે ગુજરાતમાં તો ઘણીવાર ક્વેશ્ચન પૂછાય છે કે ગુજરાતમાં નર્મદા નદી જે એન્ટર થાય છે તે સ્થળ કયું તો એ છે હાંફેશ્વર ઓકે તો અહીંયા પણ એક ક્વેશ્ચન ક્લિયર થઈ જાય છે તમારો નેક્સ્ટ વાત કરીએ તો ઓરસંગને ને તો આ ઓરસંગ એટલા માટે મહત્વની છે કે ઓરસંગ નદી આગળ જતા કોને મળી જાય છે નર્મદા નદી મળી જાય છે અને હિરણ તો તમે જાણો છો કે હિરણ એ ત્રણ નદીઓનો સમૂહ છે હિરણ કપિલા અને સરસ્વતી એની પણ ચર્ચા હું તમને અગાઉ જે પૌરાણિક કથામાં શ્રીકૃષ્ણની ચર્ચા કરી હતી આપણે યાદવ કુંડના શાંતવકંશિં યાદવ કુંડના ચંદ્રવંશી યાદવ કૃષ્ણ ભગવાન વિશે તેની પણ આપણે ચર્ચા કરી ચૂક્યા છીએ તો રિવાઇઝ નહીં કરો તમે એ લેક્ચરમાં રિપીટ કરી શકો છો નેક્સ્ટ વાત કરીએ તો છોટાઉદેપુર જિલ્લામાં મકાઈનું વાવેતર ખૂબ વધુ પ્રમાણમાં થાય છે મકાઈનું વાવેતર થોડુંક વધારે પ્રમાણમાં થાય છે બીજા જિલ્લાની કમ્પેરિઝનમાં પછી જે વાત કરી હતી કે આપણે ફ્લોશપાનો જે જથ્થો છે તો ફ્લોઝપારનો જથ્થો મળી આવે છે છોટાઉદે પણ કઈ કયા સ્થળે તો બે ટેકરીઓ આવેલી છે નૈતીની ટેકરીઓ એન્ડ બીજું આવેલું છે આંબાડુંગર આંબા ડુંગર ઘણીવાર પૂછાય છે આંબા ડુંગર ક્યાં આવેલો છે તો આંબા ડુંગર એ ડુંગર ગામ ખાતે આવેલો છે ડુંગર ગામ ખાતે આવેલો એક ડુંગર એટલે કે આંબા ડુંગર અને નૈતીની ટેકરીઓ આ આંબા ડુંગર અને નૈતીની ટેકરીઓ જે આખો જે એનો એરિયા છે ત્યાંથી સૌથી વધુ મળી આવે છે આ ફ્લોપાર ઓકે તો ઉદેપુરમાં જે નૈતીની ટેકરીઓ અને આંબા ડુંગરના વિસ્તાર છે ત્યાંથી શું મળી આવે છે પર મળી આવે છે ઓકે સાથેની સાથે છોટાઉદેપુર એટલા માટે મહત્વનું છે કે ત્યાં લીલા રંગનો આરસપાણ મળી આવે છે ઓકે ફ્રેન્ડ્સ તો અહીંયા આપણે એક વસ્તુ બીજી કવર કરી લેવાની કે ફ્લોનો સૌથી વધુ જથ્થો ત્યાં મળી આવે છે તો સ્વાભાવિક વસ્તુ છે કે ત્યાં ઉદ્યોગ પણ હોવાનો શેનો ઉદ્યોગ ફ્લોસ્પારના શુદ્ધિકરણનો ઉદ્યોગ તો જે ફ્લોસ્પારના શુદ્ધિકરણનો ઉપયોગ છે તે ક્યાંથી મળી આવે છે સોરી કડી પાણી ખાતેથી કડી પાણી ખાતેથી ફ્લોસ્પારના શુદ્ધિકરણનો ઉદ્યોગ જોવા મળે છે વાત કરતાં લીલા રંગના આરસપાણની એટલે કે ડોલોમાઇટની આ ડોલોમાઇટ પણ ત્યાં ખૂબ જ પ્રમાણમાં મળી આવે છે લીલા રંગના આરસપાણ પાણ નેક્સ્ટ સંખેડા અને ક્વાન્ટ સંખેડા એન્ડ બોડેલી એન્ડ ક્વાન્ટ ઓકે તો સંખેડા એટલા માટે ફેમસ છે એક લાકડાના રમકડા સોરી લાકડાના નાના રમકડાં છે ફર્નિચર છે આ તમામ પ્રકારની બાબતો છે અહીંયાથી ખૂબ જ વિસ્તૃત પ્રમાણમાં જોવા મળે છે ક્યાંથી સંખેડા ખાતેથી ઓકે અને આની અંતર્ગત જે લાકડાને અનુલક્ષીને બીજી એક સિટીની વાત કરી હતી મેં અગાઉના અગાઉના જે જિલ્લામાં વાત કરી એને રિવાઇઝ કરી શકો છો હું અહીંયા કહીશ નહીં તમે ફરી એકવાર તમારી જાતે રિવાઈઝ કરવાનું છે સંખેડા ખાતે લાકડાના ફર્નિચર પ્રખ્યાત છે ઓકે અને એક મહેલ પ્રખ્યાત છે અને મહેલનું નામ છે કુસુમ વિલાસ પેલેસ કુસુમ વિલાસ પેલેસ અહીંયા આપણે ખાસ ધ્યાન રાખવાનું કે મહેલના નગર તરીકે ઓળખાતું નગર કયું છે તો કે વડોદરા વડોદરામાં ખૂબ જ વધારે મેળો આવેલો છે બોડેલીમાં એક હનુમાનજીનું મંદિર આવેલું છે તે છે બંડ સોરી જંડ હનુમાનજીનું મંદિર અને સારંગપુરમાં જે સોનેરી હનુમાનજીનું મંદિર આવેલું છે તે પણ આપણે ચર્ચા કરી ચૂક્યા સાથેની સાથે જો ઇતિહાસની વાત કરવામાં આવે તો છોટાઉદેપુરના ઇતિહાસને અંતર્ગત અઢારસો ને સત્તાવનમાં જે વ્યક્તિ મણિકર્ણિકા એટલે કે રાણી લક્ષ્મીબાઈના જે ગુરુ હતા તાત્યા ટોપે તાત્યા રૂપે અહીંયા આવીને તેમને કહી શકાય કે તે અહીંયા છુપાયા હતા તેમણે અહીંયા શરણ લીધી હતી ઓકે તો ફ્રેન્ડ્સ આટલી જે ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન જે ફેક્ટ છે તે અંતર્ગત ખૂબ જ મહત્વની છે જો ચોથો આપણે ઓપ્શનની વાત કરીએ તો ડભોઈ ડભોઈ આવેલું છે વડોદરામાં અને અંતર્ગત મેં તમને બે આખી સ્ટોરી કીધી હતી તેન તળાવ અને બીજું હતું ડભોઈનો સોરી હીરા ભાગોળ વિશે આ હીરા અને બે ખૂબ જ ફેમસ સ્ટોરી છે અને કોમ્પ્લિકેટેડ છે મેઇન્સ્ટ્રી અનુલક્ષીને તમે એને સોલ્વ કરી શકો છો ઓકે ફ્રેન્ડ્સ અહીંયા આપણે લેક્ચર ફિનિશ કરી છે મળીએ નેક્સ્ટ લેક્ચરમાં એક બીજા જિલ્લા એટલે કે મહીસાગર જિલ્લા સાથે તો થેન્ક્સ ફોર વોચિંગ આઈ હોપ તમને વિડીયો પસંદ આવ્યો છે થેન્ક યુ જય હિન્દ